ડિસા તાલુકાના રાજારામ ગૌશાળા ખાતે આજે મારુતિ યજ્ઞ યોજાયો હતો જે અંતર્ગત ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જૂતાભાઈ પટેલે ગાયો માટે વિશેષ રીતે ભંડારાનું આયોજન કર્યું હતું બનાસકાંઠા જિલ્લાની જનતા ગૌભક્ત છે અને ગાયોની રક્ષા માટે હંમેશા તત્પર રહે છે તેમજ ગાયોની સેવા કરતા હોય છે ત્યારે ડિસા તાલુકાના ટેટોડા ગામ નજીક આવેલી રાજારામ ગૌશાળા ખાતે 5500 જેટલા ગૌવંશ વસવાટ કરી રહ્યું છે તેમજ 1000 જેટલી ગાયો ખોડ ખાપણવાળી છે તમામ ગાયોની સેવા અને રખાવ માટે રાજારામ ગૌશાળા ખાતે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જો કે હિન્દુ ધર્મમાં શ્રાવણ અને ભાદરવા માસનું અનેરું મહત્વ છે અને શ્રાવણ માસ દરમિયાન રાજારામ ગૌશાળા ખાતે ભગવાન શિવની 5000 જેટલી માટીની શિવલિંગ બનાવી તેની પૂજા પણ કરવામાં આવી હતી જ્યારે કે ગૌવંશમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોવાથી હિન્દુ ધર્મમાં ગાયની માતા માનવામાં આવે છે અને હજારો ગૌ માતાના સાનિધ્યમાં ગૌ માતાની હાજરીમાં થયેલ પૂજાની પૂર્ણાહુતિને લઈ આજે મારુતિ યજ્ઞનું આયોજન ગૌશાળામાં કરવામાં આવ્યું હતું હનુમતે યજ્ઞમાં વિધિ વિધાન અને શાસ્ત્રો પ્રમાણે 431 આહુતિ આપવામાં આવી હતી યજ્ઞ સર્વાર્થ સાધનમ યજ્ઞ છે દરેક અર્થોનું સાધન છે તો આજે શ્રી હનુમત યજ્ઞ શ્રી જોઈતાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે તો એની અંદર એક આખા મહિના દરમિયાન એમને અનુષ્ઠાન કર્યું હનુમત યજ્ઞનું પછી એ યજ્ઞનું દશાંશ હોમ અને આજે યજ્ઞ છે એનો દશાંશ હોમ એટલે કે 432 જે આહુતિઓ હતી એની દરેક બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવી છે અને સરસ રીતે આજે હનુમત યજ્ઞ યોજવામાં આવ્યો છે દરેક બ્રાહ્મણો દ્વારા અને આનું ફળ પણ બહુ જબરજસ્ત છે હનુમાન યજ્ઞનું કરવાનું દરેક બ્રાહ્મણોએ સારી રીતે આ યજ્ઞ કર્યો છે ડિસા તાલુકાના ટેટોડા ગામ નજીક આવેલ રાજારામ ગૌશાળા સહયોગ અને દાનથી ચાલતી ગૌશાળા છે આમ તો મોટા ભાગે શિવના ભક્તો શિવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન પૂજા કરતા હોય છે જો કે રાજારામ ગૌશાળા ખાતે શિવજીની પૂજા સાથે ગૌવંશની સેવા સાથે શિવજીની પૂજા એક માસ સુધી થાય છે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ દ્વારા આજે પૂર્ણાહુતિ યજ્ઞમાં આહુતિ કરાઈ હતી જોઈતાભાઈ પટેલે હજારો ગૌવંશની ભરપેટ ખોરાક આપી શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરી હતી દેવાભાઈએ જણાવ્યું હતું કે આજના યુગમાં ગાયોની સેવા અને ગૌશાળામાં થતા યજ્ઞના કારણે વરસાદ પણ આવે છે ટેટોડામાં રાજારામ ગૌશાળા ચાલે જેની અંદર 5500 ગાયો છે 1000 ગાય લૂલી લલી લંગડી અશક ગાયું છે 4500 ગાય સશક છે અહીંયા ઘણી પ્રવૃત્તિઓ ચાલે છે પક્ષીઘર ચાલે છે ચિડિયાઘર ચાલે છે ચિડિયાને ઘાયલ પક્ષી માટે છે ગૌ માતાનું ગુજરાતમાં મોટું મોટું હોસ્પિટલ છે 5500 ગાયો વચ્ચે ભગવાન વસે છે જે ભગવાનો પર મેં વિશ્વાસ રાખીને અહીંયા દર વર્ષે કાર્યક્રમો પાસે શું પૂજા આ વખતે રાખી હતી ટેટોડા ગામે ગઈ વખતે પણ હતી અને આ વખતે ડેલી માટે 5000 શિવલિંગ કર્યા હજારોની સંખ્યામાં લોકો આવ્યા લોકોની આસ્થા છે ભગવાન વરસાદ આલશે અને શ્રાવણ મહિનો પૂરો થતાં સુધી ભગવાને વરસાદ આપ્યો અમને અને બહુ થયો અને આજના દિવસે માજી ધારાસભ્ય શ્રી જોઈતાભાઈ પટેલે અહીંયા ચોમાસું ગાળ્યું હતું અને એમને એવું બાપજી તરફથી સંદેશ મળે કે ગાયો બધી કરો તો એનાથી ફળશ્રુતિ ખૂબ મજબૂત મળે છે અને એ આશયથી એમને અહીંયા ચોમાસું આજે પૂર્ણ કર્યું એમના તરફથી યજ્ઞ છે યજ્ઞમાં એ પોતે જમણવારના 100,000 રૂપિયા ગૌ માતાને ભંડારો કરવા માટે 2 લાખ અને 51 જણ માત્ર ટોટલ ગાયોને આજે ઘાસ એમના તરફથી મળ્યું છે ભગવાન એમને પણ ખૂબ શક્તિ આપશે એમને ડેલી માટે આપુષ્ય પણ સારું બને એમનું કુટુંબને ફળશ્રુતિ સારી મળે અને લોકોને એક પ્રેરણા મળી હશે ત્યાં કાર્યક્રમ ચાલવો છે અને ચોક્કસ છે એમને યજ્ઞ કર્યો છે અજ્ઞાની ફળશ્રુતિ રૂપી વરસાદ આજે પણ આવશે એવું મારું માનવું છે અગાઉ પણ હું બોલી ગયો તો વરસાદ 100% આવશે લોકોના કલ્યાણ માટે આ કાર્ય ચાલે છે લોકો વતીથી ચાલે છે લોકોના માધ્યમથી ચાલે છે આ ગૌશાળા લોકોના માધ્યમથી ચાલે સહકારનો સહયોગ છે